સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ભાજપના બે ટોચના નેતાઓ આવતીકાલે બનાસકાંઠાના ચૂંટણી પ્રવાસે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાબરમાં, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ડીસામાં જાહેર સભા સંબોધનાર હોઈ ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પાલનપુરના માલણ ગામે જંગી સભાને સંબોધી કોંગ્રેસ પર કર્યા પ્રહાર. પાલનપુર મતો વિસ્તારના ગામડાઓમાં પણ વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલ સામે પ્રવર્તતો આક્રોશ સપાટી પર. 5 વર્ષ સુધી માલણ ગામની ધરાર અવગણના કરનાર ધારાસભ્યને આ વખતની ચૂંટણીમાં મતદારોની તાકાતનો પરચો આપવાની ગ્રામજનોની ખુલ્લી ચીમકી. વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા વચ્ચે ડીસા કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવા સામે NSUIનો આકરો વિરોધ. કોલેજ સત્તાવાળાઓ દ્વારા ટેબ્લેટનું વિતરણ સ્થગિત કરવાનો લેવાયો નિર્ણય. થરાદ તાલુકાના ભોરડુ ગામે ખેતરમાં કામ કરી રહેલા આશાસ્પદ ખેડૂત યુવકનું વીજ કરંટથી કરુણ મોત નિપજતા અરેરાટી. ભોરડુ ગામ ઊંડા આઘાતમાં ગરકાવ. હવે જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટેની જાહેર પ્રચાર ઝુંબેશ આજથી પૂર્ણ થઈ ગઈ હોય, હવે આવતીકાલથી બીજા તબક્કાની ચૂંટણીવાળા વિસ્તારોમાં પ્રચારનો આક્રમક તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આવતીકાલ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખુદ બનાસકાંઠાના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા હોય રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે અને વડાપ્રધાનના આ ચૂંટણી પ્રવાસના પગલે ભાજપ છાવણીનો ઉત્સાહ બેવડાઈ ગયો છે. है प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी की तुंग हार दो आन वान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પગલે રાજ્યભરમાં સભાઓ ગજવી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ શુક્રવારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં બનાસકાંઠાના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. બનાસકાંઠાની તમામ બેઠકોના ભાજપના ઉમેદવાર માટે જન સમર્થન માંગવા આવતીકાલ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શુક્રવારે સવારે 11 વાગે વેપારી મથક બાબર ખાતે જંગી સભા સંબોધનાર હોય વડાપ્રધાનની ચૂંટણી સભાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી બહુમતી અપાવવા શાસક પક્ષ ભાજપના કેન્દ્રના દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સભાઓ યોજી ભાજપના વિકાસલક્ષી અભિગમની વાતો લોકો સમક્ષ મૂકી મતદારોને ભાજપ તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવતીકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરહદી વિસ્તારના આંગણે બાબર આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનની સુરક્ષા માટે ડોગ સ્કોડ, પોલીસ તેમજ સુરક્ષાના જવાનોને તૈનાત કરી દેવાયા છે. સુરક્ષા જવાનો સભાસ્થળની સઘન ચકાસણી કરી રહ્યા છે. બાબર ખાતે દિયોદર રોડ પર યોજાનાર વડાપ્રધાનની ચૂંટણી સભા માટે મોટો સમિયાણો બાંધવામાં આવી રહ્યો છે અને લોકો માટેની બેઠક વ્યવસ્થાને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવતીકાલ શુક્રવારે સવારે 11 વાગે બાબર ખાતે યોજાનારી વડાપ્રધાનની ચૂંટણી સભા આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય આજે જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજરે સભા સ્થળની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું અને ફરજ પર તૈનાત અધિકારીઓને જરૂરી સલાહ સૂચના આપ્યા હતા. જે આગામી જે કાર્યક્રમ છે એના માટે પોલીસે પોલીસ બંદોબસ્તના આયોજન કરેલ છે અને અત્યારથી પોલીસની જે ટીમો છે એ બંદોબસ્તમાં લાગી ગઈ છે અને અહીંયા પોલીસ
અને એસઆરપીના ચાપતો બંદોબસ્ત ગોઠવાયા છે અને એની સાથે સાથે ક્યુઆરટીની ટીમો છે, મહિલા પોલીસ છે અને ખાનગી કપડામાં પોલીસ છે અને ટ્રાફિકના કોઈ તકલીફ નહીં થાય એના માટે ખાસ જે ટ્રાફિક પોલીસ છે અને રોડ બંદોબસ્તના જે ગોઠવાયા છે જેનાથી ટ્રાફિકમાં કોઈ તકલીફ નહીં પડે. વિધાનસભાની ચૂંટણીના જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે એમ દરેક પાર્ટીઓએ પ્રચાર જોરશોરથી ચાલુ કર્યો છે. હાલમાં વિધાનસભાની વાત કરીએ તો અહીંયા બાબર મુકામે પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે સભા સંબોધવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ પ્રોટેક્શન, સિક્યુરિટી વગેરે કામોનું હાલ નિરીક્ષણ થઈ રહ્યું છે અને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બાબરથી પારમણ માળી, બીકેન્યુઝ ચેનલ. વિધાનસભા ચૂંટણી માટેની પ્રચાર ઝુંબેશના અંતિમ તબક્કામાં ભાજપના બે સર્વોચ્ચ નેતાઓ આવતીકાલ શુક્રવારે એક સાથે બનાસકાંઠાના ચૂંટણી પ્રવાસી આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આવતીકાલે શુક્રવારે બનાસકાંઠામાં ચૂંટણી સભાઓ સંબોધનાર હોય તેમના આગમનને પગલે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આજે સાંજે 5 વાગ્યે ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે અને આવતીકાલથી ઉત્તર ગુજરાતમાં રાજકીય ગરમાવો જામે તેમ છે. ત્યારે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ બનાસકાંઠામાં જાહેર સભાઓ યોજવાના છે, જેને અત્યારે પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાબર ખાતે, જ્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ડીસા ખાતે ચૂંટણી સભાઓ યોજનાર હોય બનાસકાંઠા જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. અમિતભાઈ શાહ આવતીકાલે શુક્રવારે સવારે 10 વાગે ડીસાના હવાઈ પિલર મેદાન પર જંગી જાહેર સભાને સંબોધશે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાબર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બાજુમાં આવેલ વિશાળ મેદાનમાં જનમેદનીને સંબોધન કરશે. ભાજપના આ બંને ટોચના નેતાઓ એક સાથે બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી પ્રવાસી આવી રહ્યા હોય બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જનાધારમાં મોટો વધારો થઈ શકે તેમ છે. ત્યારે ગુજરાત સ્ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ આવતીકાલે બનાસકાંઠાના ભાભર ખાતે યોજાનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સભા તેમજ ડીસા ખાતે યોજાનાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની સભામાં જિલ્લાની જનતાને મોટી સંખ્યામાં ઉમટી પડવા આહવાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતની રાજનીતિમાં જેમને ચાણક્યનું બિરુદ મળ્યું છે તેવા વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવતીકાલે સવારે 10 વાગે ડીસાના હવાઈ પિલર ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના પ્રચાર અર્થે આવી રહ્યા છે. અમિતભાઈ શાહને સાંભળવા, એ એમની જોશીલી વાણીને સાંભળવું એક લાભો છે. જેમ નરેન્દ્રભાઈ મોદીની વાતોથી લોકો પ્રભાવિત થાય છે, તેમ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ પોતાની જોશીલી વાણીથી ડીસા વિધાનસભાના ક્ષેત્રના મતદારોને, ભાઈઓને, બહેનોને સંબોધન કરવાના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી ડીસા વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે અને ડીસા શહેર, ડીસા તાલુકાના સૌ પદાધિકારીઓ વતી ડીસા વિધાનસભાના સૌ મતદાર ભાઈઓ બહેનોને આવતીકાલે સવારે 10 વાગે હવાઈ પિલર ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં આવવા માટે હાર્દિક નિમંત્રણ આપું છું. આપ સૌ અમિતભાઈ શાહને સાંભળવા અચૂક પધારજો એવી વિનંતી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક વર્ષના ટૂંકા ગાળામાં સતત બીજી વાર બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનની મુલાકાતના પગલે જિલ્લાની જનતામાં પણ જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ડીસા આવી રહેલા અમિતભાઈ શાહના જોશીલા ભાષણને સાંભળવા પણ જન સમુદાયમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈ આજે સાંજે 5 વાગે વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ જવાનો છે. ત્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર તમામે તમામ પક્ષ પૂરેપૂરા જોર સાથે ઉતરી પડશે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પધારી રહ્યા છે અને જાહેર સભાને સંબોધી રહ્યા છે.
ડીસા ખાતે અમિત શાહની સભાને લઈ અત્યારે પૂરજોશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. ડીસાના હવાઈ પિલર મેદાન પર પૂરેપૂરો પુખ્તા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષાને લઈ નાની નાની વસ્તુને પણ ધ્યાનમાં રાખી અને ચોક્કસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ત્યારે આવતીકાલે બનાસકાંઠા જિલ્લો એક વખત ફરીવાર બે મહાન નેતાઓની આગમનની સાક્ષી બનશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટેની આક્રમક પ્રચાર ઝુંબેશ અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રીએ 3 દિવસમાં બીજી વાર આજે ફરી બનાસકાંઠાનો ચૂંટણી પ્રવાસ ખેડ્યો હતો. આજે પાલનપુર તાલુકાના માલણ ગામમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જંગી જાહેર સભા સંબોધી હતી. માલણ ગામમાં પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રીનું આગમન થતાં ગામના સરપંચ સહિત જુદા જુદા સમાજના આગેવાનોએ ઉમળકાભેર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કામાં 14 ડિસેમ્બરે મતદાન યોજાનાર છે, ત્યારે ચૂંટણી પ્રચાર માટે આજે મુખ્યમંત્રીનું બીજી વખત બનાસકાંઠામાં આગમન થયું હતું. પાલનપુર તાલુકાના માલણ ગામે આજે યોજાયેલી જંગી જાહેર સભાને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી પાલનપુરમાં 5 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય હોવાથી રાજ્યની હરોળમાં પાલનપુર મતવિસ્તાર વિકાસમાં પાછળ રહી ગયો હોવાના આક્ષેપો કર્યા હતા. અને આ વખતે પાલનપુરમાંથી ભાજપના ઉમેદવારને ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલવાની અપીલ કરી 5 વર્ષથી અવરોધાતો પાલનપુર મતવિસ્તારનો વિકાસ વ્યાજ સાથે ચૂકવવાની પણ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. પાલનપુરની જનતા ગયે વખતે 5 વર્ષ કોંગ્રેસના ધારાસભ્યો મોકલીને પાલનપુર એ ગુજરાતના વિકાસની દોડમાં પાછળ રહી ગયું. આ વખતે હું ખાતરી આપવા આવ્યો છું કે આવી ભૂલ કરતા નહીં. આ વખતે ભાજપના ધારાસભ્યને મોકલીને પાલનપુરના વિકાસને ખૂબ આગળ વધારીને અને ગયે વખતે 5 વર્ષ પાછળ રહી ગયું છે, હું વ્યાસ સાથે પાછું આપીશ. આ વખતે તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને ચૂંટીને મોકલો. પાલનપુરના માલણ ગામે આજે યોજાયેલી જનસભાને સંબોધ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મીડિયા સાથેની વાતચીતમાં પાલનપુર બેઠક પર જનતાનો ભાજપ તરફી ઉત્સાહ જોવા મળ્યો હોવાનો દાવો કરી આ વખતે ભાજપ 150થી વધુ બેઠકો હાંસલ કરશે તેવો મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રથમ તબક્કાનો જાહેર પ્રચારનો આજે અંતિમ દિવસ છે. બીજા તબક્કામાં પણ ખૂબ સુંદર વાતાવરણ બની ગયું છે. બનાસકાંઠામાં પાલનપુર સીટ ઉપર લોકોમાં ખૂબ ઉત્સાહ છે. આજે પણ ખૂબ મોટી સભા થઈ છે. ભારતીય જનતા પાર્ટી 150થી વધુ બેઠક અવશ્ય જીતશે એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે. સાહેબ, આપે કીધું ખાસ કરીને કોંગ્રેસની વખતે ગુંડાઓનું રાજ હતું, આપે વાત કરી શું? 1995 પહેલા કોંગ્રેસમાં કાયદો વ્યવસ્થા ગુજરાતની કથળી ગઈ હતી. લોકો ત્રાહીમામ હતા અને એ કાયદો વ્યવસ્થા 2001ના નરેન્દ્રભાઈ પછી, અગાઉ કેશુભાઈએ પણ મહેનત કરી, નરેન્દ્રભાઈ પણ મહેનત કરી અને ગુજરાતમાં આજે કાયદો વ્યવસ્થા સરકાર સારી રીતે ચલાવી રહી છે. ગુજરાતમાં જામેલા ચૂંટણીના માહોલ વચ્ચે હવે મતદાન આડે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે અને 2 દિવસ બાદ પ્રથમ ચરણનું મતદાન યોજાનાર છે, ત્યારે દિગ્ગજ રાજકીય અગ્રણીઓ પ્રચારમાં જોડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આજે ભાજપના દિગ્ગજ નેતા અને પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ પ્રકાશ માથુર આજે અંબાજી ખાતે દર્શનાર્થે આવ્યા હતા. આજે અંબાજી આવી પહોંચેલા ઓમજી માથુરે મા અંબાના ચરણોમાં શીશ નમાવી આદ્ય શક્તિના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે ઓમ પ્રકાશ માથુરે ગુજરાતમાં ભાજપ 150થી વધુ બેઠક મેળવવાનો ટાર્ગેટ હાંસલ થાય તે માટે તેઓ માના દર્શન લેવા આવ્યા હોવાનું જણાવી રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસલક્ષી અભિગમની સરાહના કરી હતી અને ગુજરાતના લોકો વિકાસને જોઈ ભાજપને મત આપશે તેવો મજબૂત આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે તેમણે કંઈ પણ જાતિ કે ધર્મ વિશે અણછાજતી ટિપ્પણી નહીં કરવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે રામ મંદિર વિશે કપિલ સિબ્બલે કોર્ટમાં કરેલી દલીલોથી કોંગ્રેસનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. પહેલે તો મેં માં અંબેકે શક્તિપીઠ કે ચરણોમાં મેં અપના પ્રણામ કરતા હું. ગુજરાત પ્રવાસ કે દૌરાન આજ મેરા સૌભાગ્ય થા કે શક્તિપીઠ કા દર્શન કા મોકા મિલા. और जिस प्रकार से गुजरात में इस समय वायुमंडल है चुनावी दृश्य का, आदरणीय नरेंद्र मोदी जी यहीं से गुजरात के लाल यहीं से गए हैं. देश ही नहीं दुनिया में उन्होंने नाम किया एक विकास के नाम से. पूरी दुनिया उनको कहने लगी है मोदी इज ए एक्शन प्राइम मिनिस्टर. गुजरात की जनता बहुत अच्छी तरह से मानती है और मैं गुजरात की जनता का आभार भी मानूंगा कि मैं तो 2004 से यहाँ प्रभारी रहा हूँ और 2004 से लगातार विकास के प्रति अपना मत व्यक्त किया है, विकास को वोट दिया है. और पिछले 22 वर्षों में जो गुजरात को हमने आगे ले गए हैं, अब गुजरात के लोगों के मन में पूरा विश्वास है कि केंद्र में भी मोदी जी की सरकार है. आप देखिए 10 साल तक हमको सरदार सरोवर गेट का डैम गेट नहीं लगाने दिया डैम का. हमारी सरकार बनते ही विद इन ए मंथ वहाँ गेट लगे, जिसका लाभ पूरे गुजरात को मिलने वाला है. इसी तरह केंद्र की सारी योजनाएं साथ साथ गुजरात का भी विकास हो. आपको पता होना चाहिए कि हमने वार्षिक जो बजट है वो भी हमने पिछले यूपीए सरकार से कम 4-5 गुना हमने पैसा दिया है. इसलिए गुजरात की जनता पूर्ण रूप से आदरणीय नरेंद्र मोदी जी में विश्वास करती है. और आज मैं माँ देवी से प्रार्थना करने आया हूँ कि हमने जो 150+ का लक्ष्य रखा है, निश्चित रूप से माँ देवी हमारा 150+ करेगी. और साथ ही साथ मैं लगभग 60 से 70 सीटों पर घूमा हूं. मेरा पूर्वा विश्वास है कि राष्ट्रीय अध्यक्ष जी ने जो 150 का लक्ष्य हमें दिया है, वो 150 का लक्ष्य को भी पीछे छोड़ के आगे बनाएंगे और एक नया कीर्तिमान आदरणीय मोदी जी के नेतृत्व में इस चुनाव में हम बनाने जा रहे हैं. सर, छोटी छोटी बातों को राहुल जी लेके बात का बतंगड़ करके प्रजा को गुमराह कर रहे हैं. देखिए, अब राहुल जी के पास कुछ बचा नहीं. यूपी का मैं प्रभारी था पिछले दिनों, वहाँ आए थे नए नए उत्साह से और बड़ा जोर से नारा दिया अब दो लड़के साथ में. और इस बार 150 साल 125 साल पुरानी कांग्रेस 3 बच्चों की बैसाखी के ऊपर अपना चुनाव वितरणी पार करना चाहती है. ये दुर्भाग्य है और एक तरह से जनता को गुमराह किया जा रहा है, समाज का विभाजन किया जा रहा है. भारतीय जनता पार्टी एक समाज 36 ही कौम का विकास लेके चलिए, 36 ही कौम को साथ लेके चलिए. इसलिए मोदी जी का जो स्लोगन था सबका साथ सबका विकास, इस स्लोगन के साथ हम इस देश को इस प्रदेश को आगे बढ़ा रहे हैं. सर, जिस तरह से आप कौम की बात कर रहे हो, कल एक बड़ौदा के एक प्रत्याशी ने लघुमती कौम के बारे में एक वीडियो वायरल हुआ, उसके बारे में आप क्या कहेंगे? देखिए, किसी को भी मेरा स्पष्ट मानना है, मैं 40 साल से लगातार राजनीति में हूँ, चाहे वो किसी दल का हो, मेरे दल का भी हो, किसी को भी चुनावी युद्ध में विरोधी बेल्ट बात नहीं करनी चाहिए. मैंने वायरल सुना नहीं, देखा नहीं. अब सोशल मीडिया में कैसे कैसे चलता है, कितना सही कितना सही, बहुत ऑथेंटिक नहीं कहूँगा. लेकिन एक बात हमारी पार्टी आदरणीय मोदी जी भी हर बार हमको कहते हैं कि राजनीति में वाणी का संयम रखना चाहिए, विरोधी बेल्ट कोई बात नहीं करनी चाहिए. सर, कपिल सिब्बल जी राम मंदिर का जो मुद्दा है उसको प्रजा को गुमराह करके, देखिए कपिल सिब्बल एक्सपोज हो चुके हैं. पिछले दिनों ही उन्होंने ट्वीट करके कहा था कि मैं बाबरी एक्शन कमेटी का वकील नहीं हूँ और इस बार वो प्रूफ दे चुके हैं कि मैं वकील हूँ. और अब ये तो देखिए, वो चाहते ही नहीं वो मंदिर बने, वो तो दो समुदायों की लड़ाई लगातार चाहते हैं, जबकि दोनों समुदाय साथ होकर के, और जब मामला ऑलरेडी सुप्रीम कोर्ट में है और सबने स्वीकार किया है कि उच्चतम न्यायालय जो आदेश कर रहा है उसको दोनों समाज, तीनों समाज, पूरा देश मानेगा, तो काय के लिए कपिल सिब्बल की ऐसी बात करनी चाहिए. लेकिन ये दुर्भाग्य है, कांग्रेस की गति इसी रास्ते पे जाने वाली. कपिल जी कहते हैं कि मोदी जी की मर्जी से मंदिर नहीं बनेगा, भगवान राम की इच्छाओं की तभी. हमने कब कहा हमारे मंदिर में भगवान राम की इच्छा, इसीलिए तो लगे. कपिल सिब्बल जी को ये भूल गए कि भगवान राम की इच्छा से ही सारा कुछ हो रहा है. और ये प्रमाण देने की जरूरत नहीं है. यही राहुल गांधी ने कहा था कि राम तो कहीं है ही नहीं, ये तो काल्पनिक बात है. आज वही राम मंदिर. तो कम से कम मोदी जी ने आज पूरे हिंदुस्तान को सबका साथ सबका विकास के नाम पर एक हिंदुस्तान की संस्कृति को अपनाने का तो अवसर दिया है. जगह जगह मंदिर घूमने लगे, अच्छा है, भगवान भगवान और जो मैं भला करे उनका. दर्शक मित्रों, समय छे एक विराम नो, अने विराम बाद जोईशु. પાલનપુર મત વિસ્તારના ગામડાઓમાં પણ વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલ સામે પ્રવર્તતો આક્રોશ સપાટી પર
પાંચ વર્ષ સુધી માલણ ગામની ધરાર અવગણના કરનાર ધારાસભ્યને આ વખતની ચૂંટણીમાં મતદારોની તાકાતનો પરચો આપવાની ગ્રામજનોની ખુલ્લી ચીમકી. વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા વચ્ચે ડિસ્સા કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવા સામે NSUIનો આકરો વિરોધ. કોલેજ સત્તાવાળાઓ દ્વારા ટેબ્લેટનું વિતરણ સ્થગિત કરવાનો લેવાયો નિર્ણય. થરાદ તાલુકાના ભોરડુ ગામે ખેતરમાં કામ કરી રહેલા આશાસ્પદ ખેડૂત યુવકનું વીજ કરંટથી કરુણ મોત નિપજતા અરેરાટી. ભોરડુ ગામ ઊંડા આઘાતમાં ગરકાવ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે ડિસ્સા હાઈવે, પાલનપુર. ફોન નંબર 2674-74. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. હિના જ્વેલર્સ, 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ, લેખરાજ 4 રસ્તા, ડીસા. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જિલ્લા મથક પાલનપુર શહેર ઉપરાંત હવે પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વર્તમાન ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ સામેનો અસંતોષ સપાટી પર ઉપસી રહ્યો છે. પાલનપુર તાલુકાના માલણ ગામમાં પણ કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલ સામે ગ્રામજનોમાં સખ્ત વિરોધ જોવા મળી રહ્યો છે. પાલનપુર શહેરથી નજીકના અંતરે આવેલા માલણ ગામમાં દરેક જાતિના શિક્ષિત લોકો વસે છે. 6,000થી વધુ વસ્તી ધરાવતું માલણ ગામ વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે. જો કે પાલનપુર બેઠક પર ધારાસભ્ય તરીકે અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલ ચૂંટાયા બાદ આજ દિન સુધી તેઓ ક્યારે માલણ ગામમાં ફરક્યા નથી તેવા આક્ષેપો કરી ગામના આગેવાનોએ કેમેરા સામે રોષ પ્રગટ કર્યો હતો. આ ઉપરાંત ધારાસભ્ય મહેશભાઈ પટેલે 5 વર્ષ દરમિયાન માલણ ગામમાં વિકાસ માટે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી તેવો આક્ષેપ પણ ગામના લોકોએ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યએ માલણ ગામની 5 વર્ષ જૂની કરેલી અવગણનાનો હિસાબ આ વખતની ચૂંટણીમાં વ્યાજ સાથે વસૂલ કરવાની ચીમકી પણ સ્થાનિક રહીશોએ ઉચ્ચારી હતી. હું માલણ ગામનો વતની છું, જયંતિ પ્રજાપતિ નામ છે મારું. મહેશભાઈ પટેલને આગલી વિધાનસભામાં ચૂંટાયા હતા. 5 વર્ષમાં નથી કોઈ દિવસ માલણ ગામમાં કોઈ સારા કેન્દ્ર સાથે કોઈ પણ કાર્યક્રમમાં હાજરી નથી આપી અમને, કે 5 વર્ષમાં 1 પણ રૂપિયો ગ્રાન્ટ નથી ફાળવ્યો એમણે. અને જે એમની ફરજમાં આવે છે, એક ધારાસભ્ય તરીકે ગામ લોકોનું કોઈ જાહેર કાર્ય કરવાનું હોય એવામાં કોઈમાં એમણે હાજરી નથી આપી, એટલે લોકોમાં ભારોભાર અસંતોષ છે. અને આ વખતે કદાચ અમે એવું માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયી બનશે. અમારા વિસ્તારમાં
પૂર્વ ધારાસભ્ય તરીકે મહેશભાઈ 5 વર્ષ હતા. માલણ પાલનપુર વિધાનસભાનું બીજા નંબરનું ગામ હોવા છતાં હું પૂર્વ સરપંચના પતિ તરીકે આપને સ્પષ્ટ કહું છું કે અમને 5 વર્ષના સમય દરમિયાન એક પણ રૂપિયો ગ્રાન્ટ આ ગામને આપી નથી અને અમે સરકારની વિવિધ યોજનાઓથી આ ગામનો સંપૂર્ણ વિકાસ કર્યો છે અને અમને અમારા ગામના કોઈ સારા એવા પ્રસંગો હોય ગમે ત્યારે અમને આમંત્રણ આપ્યું તો પણ આ ગામ પ્રત્યેથી અમને કાયમ માટે ઓરમાં વર્તન રાખ્યું છે. આ વખતે માલણ ગામ ચોક્કસ અમને જાકારો આપવાનું છે. ઘટ પ્રમો જે કોઈ થોડી ઘણી અમારી ભૂલ થઈ ગયા ગામ હતી આ સમયે આ લોકો કાર્યકર્તાઓ કોઈ મિત્રો કરવા માગતા નથી એટલે આ મહેશભાઈનો આ વખતે એમનું પૂરું છે એ વાત ચોક્કસ છે. માલણ ગામ માટે અમને કાયમ માટે ઓરમાય વર્તન એક ભાજપના કાર્યકર્તા સરપંચ હતા ગામને એ પ્રત્યે પણ એમનું ઓરમાય વર્તન રાખી ચૂક્યા છે એ બદલ આ ગામની પ્રજા અમને માફ નહીં કરે. મારે મિશ્રી તાલુકા પંચાયત સદસ્ય છે, ભાજપમાં ચૂંટાયેલા છે. છેલ્લા 5 વર્ષથી અમે વારંવાર મહેશભાઈને ગામના વિકાસ માટે ગમે તે રજૂઆત કરી પણ અમારી એક પણ વાત એને ધ્યાનમાં લીધી નથી અને ગમે ત્યારે કોઈ નજરે 5 વર્ષ સુધી કોઈ નજરે દેખાણા નથી અને ખાલી બોકડા નોખ્યા સિવાય છેલ્લે છેલ્લે એ આચારસંહિતામાં બોકડા નોખ્યા કે આચારસંહિતામાં બોકડા એ ઉપાડી લેતા એને વિકાસનો અમે એમને કોઈ બી રસ લીધો નથી એટલે આ વખતે માલણની પ્રજા એક નક્કી જ કરી નાખ્યું છે કે આ વખતે આવો ઉમેદવાર આપણે જુએ નહીં એટલે સંપૂર્ણ લાલજીભાઈને ઉમેદવાર તરીકે ભાજપને સંપૂર્ણ બહુમતી માલણ માટે મળશે એવી માલણ ગામની અપેક્ષા છે અને આવા ઉમેદવારને કોંગ્રેસના ઉમેદવારને જાકારો આપવા એક તત્પર તૈયાર થઈને બેઠી છે. બનાસકાંઠામાં વિધાનસભા ચૂંટણીનો માહોલ હવે બરાબરનો જામી રહ્યો છે અને ઉમેદવારો પણ મતદારોને રીઝવવા તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. તમામ મત વિસ્તારોમાં ઉમેદવારો રોડ શો યોજી શક્તિ પ્રદર્શન પણ કરી રહ્યા છે. ત્યારે વડગામ બેઠકના અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઈ દોલતભાઈ પરમાર દ્વારા આજે યોજાયેલા રોડ શોએ હરીફ ઉમેદવારોની ઊંઘ હરામ કરી દીધી છે. વડગામ તાલુકાના છાપીથી પ્રારંભભાઈ રજોષણા, બસુ, માહી, મેતા, ચંગવાડા, બાદરપુરા, કાણોદર, સેમોદરા, વડગામ, બાવલચુડી, વરસડા, મગરવાડા થઈ છાપી પરત ફરેલા આ રોડ શોમાં 150 રિક્ષાઓ, સંખ્યાબંધ ગાડીઓ તેમજ બાઇકો સાથે વડગામ મત વિસ્તારના સરપંચો, આગેવાનો, શુભેચ્છકો અને સમર્થકોએ મોટી સંખ્યામાં જોડાઈ અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઈ પરમારને મજબૂત સમર્થન પૂરું પાડ્યું હતું. આ રોડ શોને મળેલી સફળતાને જોતા વડગામ મત વિસ્તારમાં ભાજપના વિજયભાઈ ચક્રવર્તીએ અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઈ પરમાર વચ્ચે જ સીધો મુકાબલો હોવાનું સ્પષ્ટ રીતે ઉપસી આવ્યું છે. બનાસકાંઠાની કેટલીક બેઠકો પર શરૂઆતમાં ત્રિપાંખીઓ જંગ જામવાના અણસાર વર્તતા હતા. જોકે અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા થરાદ બેઠકના અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ તેમજ કાંકરેજ બેઠકના અપક્ષ ઉમેદવાર લેબુજી ઠાકોરને 6 વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. જેથી હવે આ બંને ઉમેદવારો કોંગ્રેસની મત બેંકોનો કોઈ લાભ લઈ શકે તેમ નથી. આવી સ્થિતિમાં બનાસકાંઠાની થરાદ બેઠક પર પણ ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ડીડી રાજપૂત વચ્ચે જ સીધો મુકાબલો જામ્યો છે. ત્યારે થરાદ બેઠકના આ બંને ઉમેદવારોએ તેમની પ્રચાર ઝુંબેશને વેગીલી બનાવી દીધી છે. થરાદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડીડી રાજપૂતે પણ ગામડે ગામડે ડોર ટુ ડોર લોકસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે અને દરેક ગામોમાં તેમને ઉષ્માભર્યા આવકાર સાથે મજબૂત સમર્થન પણ મળી રહ્યું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આરજે માંકડિયા તથા ઓબ્ઝર્વર્સોની ઉપસ્થિતિમાં માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકારના 418 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આરજે માંકડિયાએ મતદાનના દિવસની સમગ્ર ચૂંટણીલક્ષી કામગીરી અંગે માઇક્રો ઓબ્ઝર્વર્સને ઉપયોગી માર્ગદર્શન અને જરૂરી સૂચનાઓ આપી વિધાનસભાની ચૂંટણી તટસ્થ, નિર્ભય, નિપક્ષ અને મુક્ત માહોલમાં યોજાય તે માટે પૂરતી કાળજી અને જવાબદારી સાથે ફરજ નિભાવવા તાકીદ કરી હતી. કલેક્ટરે મતદાનની સમગ્ર પ્રક્રિયાનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરી ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર ફરજ બજાવતા તેમજ આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેની કાળજી રાખવા પણ તાકીદ કરી હતી. આ બેઠકમાં ઉપસ્થિત અધિક નિવાસી કલેક્ટર LB બાંભણિયાએ મતદાનના આગળના દિવસે 13 ડિસેમ્બરના રોજ સવારે 8 વાગે કલેક્ટર ઓફિસ કેમ્પસમાં તમામ નવ વિધાનસભા મત વિસ્તારોની બસો રવાના થઈ જનાર હોય
ચૂંટણીની ફરજ સોંપાયેલ હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓને સમયસર ઉપસ્થિત રહી રિપોર્ટિંગ કરાવી જવાની સૂચના આપી ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. તાલીમ દરમિયાન માઇક્રો ઓબ્ઝર્વર્સ સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી, જેમાં રજૂ થયેલ પ્રશ્નોના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જવાબો આપવા સાથે વિસ્તૃત સમજ અને માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં માઇક્રો ઓબ્ઝર્વર્સ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીને લઈ આજે ધાનેરાની KR આંજણા કોલેજ ખાતે મહિલા પોલિંગ ઓફિસર માટે તાલીમ શિબિર યોજાઈ હતી. આગામી 14 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા માટે આજે ધાનેરા તેમજ દાંતેવાડા તાલુકાની મહિલા પોલિંગ ઓફિસરોને આ તાલીમ શિબિરમાં મતદાન મથક પર કરવામાં આવતી તમામ કામગીરીની ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. મતદારોને બેલેટ આપવા, માર્ગ કોપીમાં નિશાન કરવું, મતદારની ઓળખની નિશાની ચેક કરવી જેવી તમામ બાબતો અંગે 350 જેટલી મહિલા પોલિંગ ઓફિસરને તાલીમ અપાઈ હતી. હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પગલે આદર્શ આચારસંહિતા અમલમાં હોવા છતાં ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરાતા વિવાદ સર્જાયો છે. ડીસામાં આજે NSUIના વિદ્યાર્થીઓએ કોલેજમાં થઈ રહેલા ટેબ્લેટના વિતરણ સામે વિરોધ નોંધાવ્યો હતો અને કોલેજ દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી. જો કે કોલેજના સંચાલક મંડળે તમામ કામગીરી નિયમ અનુસાર થતી હોવાનું જણાવી NSUIના આક્ષેપોને ફગાવી દીધા હતા. હાલ ડીસા કોલેજના વિદ્યાર્થીઓને સરકારી ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો કે હાલ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પગલે આચારસંહિતા અમલમાં હોવાથી ટેબ્લેટના વિતરણનો મામલો વિવાદનું કેન્દ્ર બની ગયો છે. આજે NSUIની ટીમે ડીસા કોલેજમાં ટેબ્લેટના વિતરણ સામે વિરોધ નોંધાવ્યો હતો. ટેબ્લેટ વિતરણના મુદ્દે NSUIના કાર્યકરોએ આજે કોલેજમાં પહોંચી જઈ કોલેજના આચાર્ય સમક્ષ રજૂઆત કરી ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવા છતાં કોલેજ દ્વારા ટેબ્લેટનું વિતરણ કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. NSUIના કાર્યકરોએ કોલેજ દ્વારા તાત્કાલિક ટેબ્લેટનું વિતરણ બંધ કરવામાં આવે અથવા તો ટેબ્લેટ ઉપર લગાવવામાં આવેલા પ્રધાનમંત્રીના ફોટાને દૂર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. ડીસા કોલેજમાં પ્રિન્સિપાલે આચારસંહિતાનો ભંગ કરી મોદીજીના ટેબ્લેટનું વિતરણ કર્યું તે બાબતે આજે આવેદનપત્ર કાલે અમે આપ્યું હતું, જેનો નિર્ણય હજી કોઈ લીધો નથી. એટલે એના માટે આજે આંદોલન માટે અમે અહીંયા આવ્યા છીએ. અમારી માંગ એ રીતની છે કે મોદીજીના ફોટા સાથે જે એમને આચારસંહિતાનો ભંગ કર્યો એની જાહેરમાં માફી માંગે અને હવે મોદીજીના ફોટા વગર ટેબ્લેટનું વિતરણ કરે જેથી કોઈ વિદ્યાર્થી સાથે ભેદભાવ ના થાય. ટેબ્લેટના વિતરણને લઈ ડીસા કોલેજમાં આજે હોબાળો થયા બાદ કોલેજ સત્તાવાળાઓએ ટેબ્લેટનું વિતરણ સ્થગિત કરી દીધું હતું. ડીસા કોલેજના આચાર્યએ જણાવ્યું હતું કે અત્યારે આચારસંહિતાને લાગુ હોવાના કારણે કોલેજમાં ટેબ્લેટનું વિતરણ સ્થગિત રાખવામાં આવ્યું છે અને આચારસંહિતા દૂર થયા બાદ રાબેતા મુજબ વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરાશે. ચૂંટણી આચારસંહિતાના કારણે ટેબ્લેટનું વિતરણ બંધ કરવામાં આવેલ છે અને આ આચારસંહિતા ઉઠી જશે ચૂંટણી બાદ એ ટેબ્લેટનું વિતરણ કરવામાં આવશે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદ તાલુકાના ભરડુ ગામે ખેતરમાં કામ કરી રહેલા આશાસ્પદ ખેડૂત યુવકનું વીજ કરંટથી કરુણ મોત નિપજતા અરેરાટી ભરડુ ગામ ઊંડા આઘાતમાં ગરકાવ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. જાગો ખેડૂત મિત્રો, જાગો. ઓછો ખર્ચ અને વધુ ફાયદા. વીકાસ્ટ નારણપુર ટ્રેડમાર્કની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ વાપરવાનો હંમેશા આગ્રહ રાખો અને વર્ષો સુધી પાણીના પ્રોબ્લેમથી છુટકારો મેળવો. સંપૂર્ણ અદ્યતન મશીનરી અને ટેકનોલોજીથી તૈયાર થયેલ એક જ સરખી ક્વોલિટીની સિમેન્ટ કેસિંગ પાઇપો, જેમાં સારી ક્વોલિટીની ખિલાસરીથી તૈયાર થયેલ મજબૂત જાળી વાપરવામાં આવે છે. સ્પેશિયલ પ્રોસેસથી વોશિંગ અને ગ્રેડિંગ કરેલ રેતી અને કપચી વાપરવામાં આવે છે. બધું જ મટીરિયલ્સ પ્રમાણસર વજનથી મિક્સિંગ કરવામાં આવે છે. એક જ સરખી મજબૂતાઈ માટે કોમ્પ્યુટરાઇઝ મશીન અને અનુભવી કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. અદ્યતન મશીન દ્વારા સંપૂર્ણ હેન્ડલિંગ કરવામાં આવે છે જેથી પાઇપની ગુણવત્તા જળવાઈ રહે. સ્પેશિયલ મશીનથી લોડિંગ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો, સારી ક્વોલિટીની 9, 10, 11 અને 12 ઇંચની ઓરિજિનલ સિમેન્ટ કેસિંગ પાઇપ માટે એકવાર જરૂરથી ફોન કરીને બોરવેલ બનાવો. અમારું સરનામું વીકાસ્ટ કોન્ક્રીટ પાઇપ ઇન્ડસ્ટ્રીઝ, નારણપર, કચ્છ. સંપર્ક પ્રવીણભાઈ 9825993449.
શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના. આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1000 થી લઈને 1000 ના ગુણાંકની રકમથી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ. રૂપિયા 1000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12000ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરીનું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા. જસરાજ રોયલ ફૂડ પ્રસ્તુત કરે છે જસરાજ કિચન કેટરર્સ, અમદાવાદ તથા ગુજરાતમાં 70 વર્ષથી ચાલતું જસરાજ ગ્રુપ, જેમાં નિષ્ણાંત રસોઈયા દ્વારા પંજાબી, ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન, મેક્સિકન, થાઈ, લેબાનીઝ અને ચાટ આઇટમની સુવિધા મળશે. સાથે ડીશ કાઉન્ટર, ફરસાણ કાઉન્ટર, જ્યુસ કાઉન્ટર, મોકટેલ કાઉન્ટર, સ્વીટ કાઉન્ટર, મેન કોર્સ કાઉન્ટર, આઈસ્ક્રીમ કાઉન્ટર, પાન કાઉન્ટર તથા અવનવી ડિસ્પ્લે કાઉન્ટરની સુવિધાઓ મળશે. વીઆઈપી સર્વિસ વેઇટરો, વીઆઈપી પીઆરઓ ગર્લ્સ, રશિયન ગર્લ્સ તથા વેલકમ ગર્લ્સની સુવિધા મળશે. તો આપના શુભ તથા લગ્ન પ્રસંગે કેટરિંગ માટે અમારો સંપર્ક જરૂર કરો. પ્રોપરાઇટર ધ્રુવ બારોટ અને શ્યામજી રાજ પુરોહિત. અમારું સરનામું દુકાન નંબર 140, એપીએમસી માર્કેટ યાર્ડ, પાટણ હાઈવે રોડ, ડીસા. મોબાઈલ નંબર 9792279353. જસરાજ ફૂડ એન્ડ કેટરર્સ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2827222221. મોબાઈલ નંબર 9424922201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. 6 ડિસેમ્બર એટલે બાબરી ધ્વંસ દિન. ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગત બુધવારે સાંજે શૌર્ય દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે સેના ફુવારા સર્કલ નજીક 6 ડિસેમ્બરના પગલે શૌર્ય દિવસની ઉજવણી અંતર્ગત બંને સંગઠનોના કાર્યકરોએ ભગવાન શ્રીરામના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. અયોધ્યામાં બાબરીના વિવાદિત ઢાંચાને તોડી પાડવાની ઘટનાને 6 ડિસેમ્બરે 25 વર્ષ પૂરા થયા છે. દર વર્ષે 6 ડિસેમ્બરને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે, જેને પગલે બુધવારે સાંજે ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ એકત્રિત થઈ શૌર્ય દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શહેરના ફુવારા સર્કલ નજીક બંને સંગઠનોના કાર્યકરોએ ભવ્ય આતિશબાજી કરી જય શ્રી રામના જય ઘોષથી વાતાવરણ ગજવી દીધું હતું. શૌર્ય દિવસની ઉજવણી પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભગવાનભાઈ ચડોખિયા, જિલ્લા કારોબારી સદસ્ય અશોકભાઈ ખત્રી, બજરંગ દળના સંયોજક કલ્પેશભાઈ રાજપૂત, જયેશભાઈ સોની તથા રવિભાઈ ઠક્કર સહિત વિશાળ સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લગભગ 25 વર્ષ પહેલા 6 ડિસેમ્બરે અયોધ્યામાં કાર સેવકોએ બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચાને તોડી પાડ્યો હતો. આ ઘટનાને 25 વર્ષ પૂરા થતાં ડીસા ખાતે બુધવારે શૌર્ય દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે ડીસામાં કાર્યરત હિન્દુ યુવા સંગઠન દ્વારા પણ શહેરના લેખરાજ ચારસ્તા નજીક ભવ્ય આતશબાજી કરી શૌર્ય દિવસની ઉજવણી કરાઈ હતી. હિન્દુ યુવા સંગઠનના આદ્યસ્થાપક એવા ડોક્ટર વિજયભાઈ ઝવેરીની આગેવાની હેઠળ હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ આતશબાજી કર્યા બાદ જય શ્રી રામના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. બનાસકાંઠાના ધાનેરા ખાતે દિવંગત સંત શ્રી રામાબાઈ સાહેબની 5મી વાર્ષિક પુણ્યતિથિની આજે ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી.
ધાનેરા ખાતે સુદામાપુરી સોસાયટીમાં આવેલ રાધેકૃષ્ણ મંદિરના મહંત રામાબાઈ સાહેબ દેવલોક પામ્યાને 5 વર્ષ પૂરા થતા આજે ધાનેરા ખાતે ડીસા રોડ પર આવેલા રામાબાઈ સાહેબના આશ્રમે વર્ષીનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે આજે આશ્રમ પર વહેલી સવારથી ધ્વજારોહણ હવન મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું। આ પ્રસંગે ભાવિકોએ મોટી સંખ્યામાં દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। બનાસકાંઠાના થરાદ તાલુકાના ભોરડુ ગામે આજે વીજ કરંટ લાગવાથી આશાસ્પદ યુવકનું કરુણમોત નિપજતા અરેરાટી મચી ગઈ છે। ભોરડુ ગામના દિનેશભાઈ હિરજીભાઈ પટેલ નામનો 21 વર્ષીય યુવક આજે પોતાના ખેતરમાં કામ કરતો હતો। એ વખતે વીજળીના વાયરથી કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયેલા આ યુવકનું ઘટના સ્થળે જ કરુણમોત નિપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં વીજતંત્રના અધિકારીઓ તેમજ થરાદ પોલીસની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી જઈ યુવકના મૃતદેહને થરાદની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટનાથી ભોરડુ ગામમાં ઊંડા આઘાતની લાગણી ફેલાઈ ગઈ છે। હવે જોઈએ આજના ગંજ બજાર ભાવ। ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 870 થી 875 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 685 થી 690, ઘઉંના 349 થી 363, બાજરીના 240 થી 293, ગવારના 720 થી 721, અડદના 717 થી 860, રાજગરાના 765 થી 792, મગફળીના ભાવ 700 થી 812 તેમજ કપાસના ભાવ 905 થી 912 રૂપિયા રહ્યા હતા। ડીસાગંજ બજારમાં આજે એરંડાની 573 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 232, ઘઉંની 4, બાજરીની 601, ગવારની 38, અડદની 39, રાજગરાની 184, મગફળીની 5265 બોરી તેમજ કપાસની 110 મણની આવક થઈ હતી। છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર। સોના ચાંદી બજારમાં નરમાશનો દર હજુ જારી જોવા મળી રહ્યો છે। આજે 1 તોલા સોનાનો ભાવ 25 રૂપિયા ઘટીને 29,875 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 300 રૂપિયા ઘટીને 37,850 રૂપિયા રહ્યો હતો। એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 300 રૂપિયા ઘટીને 37,650 રૂપિયા રહ્યો હતો। સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર। ભાજપના 2 ટોચના નેતાઓ આવતીકાલે બનાસકાંઠાના ચૂંટણી પ્રવાસે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બાબરમાં, જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ ડીસામાં જાહેરસભા સંબોધનાર હોઈ ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પાલનપુરના માલણ ગામે જંગી સભાને સંબોધી કોંગ્રેસ પર કર્યા પ્રહાર। પાલનપુર મત વિસ્તારના ગામડાઓમાં પણ વર્તમાન ધારાસભ્ય મહેશભાઈ પટેલ સામે પ્રવર્તતો આક્રોશ સપાટી પર। 5 વર્ષ સુધી માલણ ગામની ધરાર અવગણના કરનાર ધારાસભ્યને આ વખતની ચૂંટણીમાં મતદારોની તાકાતનો પરચો આપવાની ગ્રામજનોની ખુલ્લી ચીમકી। વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા વચ્ચે ડીસા કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરવા સામે NSUIનો આકરો વિરોધ। કોલેજ સત્તાવાળાઓ દ્વારા ટેબ્લેટનું વિતરણ સ્થગિત કરવાનો લેવાયો નિર્ણય।
થરાદ તાલુકાના ભોરડુ ગામે ખેતરમાં કામ કરી રહેલા આશાસ્પદ ખેડૂત યુવકનું વીજ કરંટથી કરુણ મોત નિપજતા અરેરાટી ભોરડુ ગામ ઊંડા આઘાતમાં ગરકાવ. તો હતા ત્યાં સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.